હલો ગુડ મોનિંગ વિદ્યાર્થી મિત્રો હું પ્રવીણ પટેલ બાયોલોજી વિષયમાં આપણું સ્વાગત કરું છું આપણે પ્રકરણ ત્રે પ્રકાશ સંશ્લેષણ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ અગાઉના પિરિયડમાં આપણે પ્રકાશ સંશ્લેષણની શોધ વિશેના ઇતિહાસની માહિતી મેળવી છે આજે આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં બીજા મુદ્દાઓની સમજૂતી મેળવીએ તો સૌથી પહેલો મુદ્દો અહીંયા આપ્યો છે હરિતકરની સંરચના સમજાવો આ મુદ્દો આપણે કોષ રચનાવાળા પાઠની અંદર પણ સારી રીતે સમજી ગયેલા છીએ મિત્રો આ મુદ્દાની અંદર હરિતકણ કેવી રચના ધરાવે છે એનો અભ્યાસ આપેલો છે તો આપણે અહીંયા આકૃતિ દ્વારા પણ સમજવાનો પ્રયત્ન કરીએ તો હરિતકણ જે છે મિત્રો એ હરિતકણની રચનામાં જોઈએ તો સૌથી બહાર બહારની તરફ અહીંયા આગળ હું તમને માર્ક કરીને બતાવું છું એ પ્રમાણે જોઈ શકો છો કે સૌથી બહારની તરફ આ કથ્થાઈ રંગની લાઈન જે દોરું છું એ બાહ્યપટલ છે જે હરિતકણની દીવાલ પણ કહી શકાય એટલે કે હરિતકણ જે છે એની ફરતે બેવડાપડનું આવરણ રહેલું હોય છે આ બેવડાપડનું આવરણ જે છે એમાં તમે અહીંયા જોઈ શકો છો એમ બાહ્યપટલ એવું લખેલું છે એ ઉપરાંત એનું અંતઃપટલ પણ તમને જોવા મળે છે એનો મતલબ કે હરિતકંણ એ બેવડી દીવાલવાળી પડવાળી રચના છે બેવડા પડવાળી અંગિકા કહી શકાય હવે એના પોલાણની અંદર આપણે વિચાર કરીએ તો પોલાણની અંદર મિત્રો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે એનું જે પોલાણ છે એ પોલાણની અંદર આપણે બે ભાગો વિચારી શકીએ છીએ એક જેને આપણે આધારક કહીએ છીએ જે હું અહીંયા કથાઈ રંગથી શેડિંગ કરી રહ્યો છું તમે જોઈ શકો છો તો આ બધો ભાગ જેને આપણે આધારક તરીકે ઓળખી શકીએ છીએ તો અહીંયા આગળ હું માર્ક કરું છું એ બધો ભાગ આધારકનો ભાગ છે તો આ આધારકનો વિસ્તાર છે જે હરિતકણના પોલાણની અંદર સર્વત્ર ફેલાયેલો છે એ આધારકની અંદર તમે જુઓ તો મંડકણ અથવા તો રિબોજોમ જેવી અંગિકાઓ એ પણ જોવા મળતી હોય છે તો અહીંયા આગળ આપણે આ પ્રમાણે રચના સમજી શકીએ છીએ તો અહીંયા આગળ હું જે શેડિંગ કરી રહ્યો છું જોઈ શકો છો એ ભાગ એનો સ્ટ્રોમાનો ભાગ છે આ એવો વિસ્તાર છે કે જેની અંદર આવેલા ઉત્સેચકો એ પ્રકાશની ગેરહાજરીમાં ચાલતી પ્રક્રિયાના તબક્કા માટેના ઉત્સેચકો ધરાવે છે જેને આપણે અંધકાર તબક્કો પણ કહીએ છીએ તો આ એવો વિસ્તાર છે જેની અંદર અંધકાર તબક્કા માટેના ઉત્સેચકો છે તો અહીંયા આગળ મેં જે રંગ પૂર્યો છે એ રંગની તમે ધ્યાનથી જોઈ શકો છો એને આપણે આધારક અથવા તો સ્ટ્રોમા કહીએ છીએ ખ્યાલ આવી ગયો તો સ્ટ્રોમા જે છે એ અંધકારની અંદર ચાલતી પ્રક્રિયાઓ માટે ઉત્સેચકો ધરાવે છે એ ઉપરાંત આપણે અહીંયા આગળ તમને બતાવી શકીએ છીએ તો એ છે લેમેલીનું તંત્ર અથવા તો આંતર ગ્રેનમ પટલ એવું પણ કહી શકાય તો આંતરગ્રેનમ પટલનો શું મહત્ત્વનો રોલ છે તો આંતરગ્રેનમ પટલ જે છે એ નલિકામય રચનાઓ છે જે અહીંયા હું લાલ રંગથી દોરું છું તમે ધ્યાનથી જોશો તો અહીંયા ધ્યાનથી જોઈ શકાય છે તો આ લાલ રંગની જે લાઈન છે એને આપણે શું કહીશું આંતરગ્રેનમ પટલ લાલ રંગની લાઇનવાળી જે નલિકાઓ છે એ આંતરગ્રેનમ પટલ છે બે ગ્રેનમોને જોડતી રચનાઓ છે નલિકામય રચનાઓ આ નલિકામય રચનાઓ જે છે એ બધી સિક્કાઓની થપ્પીઓ જેવી રચનાને પરસ્પર જોડવાનું કામ કરે છે તો આ લાલ કલરની લાઈનો છે એ આંતર ગ્રેનમ પટલ દર્શાવે છે હવે મહત્ત્વનો ભાગ જે છે એ આ છે મિત્રો જેને આપણે ગ્રાના તરીકે ઓળખીએ છીએ તો ગ્રાના એટલે શું સિક્કાઓની થપ્પીઓનો સમૂહ એ ગ્રાણા તરીકે ઓળખાય છે ને ગ્રાનાની રચનામાં આવેલા સિક્કાઓની થપ્પીઓને ગ્રેનમ કહેવાય તો અહીંયા આગળ આ એક થપ્પી છે જે મેં લીલા રંગથી અંકિત કરી છે આ બીજી થપ્પી અહીંયા આગળ ત્રીજી થપ્પી તમે જોઈ શકો છો આ ચોથી થપ્પી છે આ પાંચમી છઠ્ઠી બરાબર અને આ સાતમી તો અહીંયા આગળ કુલ સાત થપ્પીઓ બતાવી છે સાતે સાત થપ્પીઓનો સમૂહ એને ગ્રહના કહેવામાં આવે અથવા ગ્રાહના કહેવામાં આવે છે જો આપણે આ રીતે એના ભાગોનો વિચાર કરીએ તો હરિત રચના જે છે એના મુખ્યત્વે બે ભાગો તમે અહીંયા આગળ જોઈ શકો છો આપણે એને અહીંયા આગળ નિરૂપણ કરીને પણ બતાવવાનો ટ્રાય કરીએ છીએ ખ્યાલ આવ્યો તો બધા ધ્યાનથી અહીંયા આગળ જો તો જોજો હું લખું છું તો અહીંયા આગળ આપણી પાસે હરિત કણ જે છે એ હરિત કણ એની રચનાના મુખ્યત્વે બે ભાગો આપણે પાડીશું એક ભાગ એને સ્ટ્રોમાં કહેવામાં આવે છે અને બીજો ભાગ જેને ગ્રાના કહેવામાં આવે છે તો ગ્રાના જે છે એ આંતર ગ્રેનમ પટલો વડે ગ્રેનાના સમૂહથી બનેલું હોય છે તો ગ્રાના એટલે શું તો ગ્રેનમનો સમૂહ એમ પણ યાદ રાખવાનું છે તમારે ગ્રેનમનો સમૂહ ગ્રેનમનો સમૂહ ખ્યાલ આવ્યો તો ગ્રાના એટલે ગ્રેનમનો સમૂહ હવે ગ્રેનમ શું છે તો એ આપણે હમણાં સમજાવીએ એમ સિક્કાઓની થપ્પી જેવી રચના તો જુઓ અહીંયા બતાવું છું આ એક સિક્કો છે આ બીજો સિક્કો આ ત્રીજો સિક્કો આવો ચોથો સિક્કો મતલબ કે બેથી શરૂ કરી ને ચાલીસ જેટલા સિક્કાઓની થપ્પીઓ તમને જોવા મળે આમાં પાંચ સિક્કા દોર્યા છે તો આ જે છે એને આપણે ગ્રેનમ કહીએ છીએ શું કહીએ છીએ ગ્રેનમ કહીએ છીએ અને આવા ગ્રેનમનો સમૂહ એને ગ્રાના કહેવાય આ જે ગ્રેનમ છે એના એક સિક્કાને આપણે અહીંયા આગળ અલગ કરીને થોડો મોટો કરીને સમજવાનો પ્રયત્ન કરીએ તો ગ્રેનમની રચનામાં આવેલો આ એક સિક્કો જે છે એને આપણે કહીએ છીએ થાઇલેકોઇડ શું કહીએ છીએ થાઇલેકોઇડ ખ્યાલ આવ્યો તો થાઇલેકોઇડ જે છે એ એ ગ્રેનમની રચના કરતો એક એકમ છે અને એની અંદર તમે જોશો તો એના પોલાણની અંદર તમે જુઓ તો આ રીતનો એક વિસ્તાર તમને જોવા મળશે જેની અંદર હરિત દ્રવ્યો ભરેલા હોય છે તો અહીંયા આગળ તમે જોશો તમને હરિત દ્રવ્યો ભરેલા જોવા મળશે તો અહીંયા આગળ આપણે એને શેડિંગ કરીને પણ બતાવીએ છીએ તો અહીંયા આગળ તમે હરિત દ્રવ્યો ભરેલા જોઈ શકો છો આ રીતે ખ્યાલ આવ્યો તો આ જે શેડિંગ કરું છું ત્યાં હરિત દ્રવ્યો ભરેલા છે તો આવા હરિત દ્રવ્યો જે છે ભેગા મળીને રંજક દ્રવ્ય તંત્ર બનાવે છે રંજક દ્રવ્ય તંત્રનો સમૂહ બનાવે છે ખ્યાલ આવ્યો તો આ જે ભાગ છે એ ભાગની અંદર અહીંયા આગળ આપણે માર્ક કરીને બતાવીએ તો આ ભાગ જે છે ત્યાં આગળ રંજક દ્રવ્યો ભરેલા હોય છે તો કયા કયા રંજક દ્રવ્યો હોય છે એ તમારે યાદ રાખવાના છે તો લીલી અને વિકસિત વનસ્પતિ જે છે એની અંદર રંજક દ્રવ્યો જે છે એ ચાર પ્રકારના છે ચાર પ્રકારના રંજક દ્રવ્યો જે છે એના નામ પણ આવડવા જોઈએ તો પહેલું નામ જે છે એને આપણે કહીએ છીએ ક્લોરોફિલ એ શું કહીએ છે ક્લોરોફિલ એ બીજું રંજક દ્રવ્ય છે એને કહેવામાં આવે છે ક્લોરોફિલ બી ક્લોરોફિલ બી ત્રીજું રંજક દ્રવ્ય છે એને કહેવામાં આવે છે જેન્થોફિલ શું કહેવાય છે એને જેન્થોફિલ અને ચોથું રંજક દ્રવ્ય છે એને કેરોટીનોઇડ્સ અથવા કેરોટીન પણ કહેવામાં આવે છે તો આ રીતે ચાર પ્રકારના રંજક દ્રવ્યો એ ક્યાં આગળ જોવા મળે તો થાઇલેકોઇડના પોલાણમાં તમને જોવા મળે છે તો આ પ્રકારે આપણે વિચાર કરીએ તો મિત્રો થાઇલેકોઇડ જે છે એ ભેગા થઈને ઓલરેડી ગ્રેનમ બનાવે છે અને ગ્રેનમનો સમૂહ એને ગ્રાના તરીકે આપણે ઓળખીએ છીએ તો અહીંયા આગળ મેં તમને ચાર્ટ દ્વારા માહિતી આપી આકૃતિમાં પણ તમે બધું જોઈ શકો છો આ ઉપરાંત હરિત અંદર વધારાના જે ઘટકો છે એ તરીકે તમે જોશો તો અહીંયા આગળ મંડકણ જોવા મળે છે જે હું અહીં જાંબલી રંગથી રકાબીઓની ડિઝાઇનવાળી રકાબી જેવી રચના બતાવી છે એ મંડકણ છે અને એ ઉપરાંત એની અંદર તમને રીબો જોવા મળે છે રીબો એ નાના 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 પરપોટા જેવા છે અહીંયા લખેલું પણ છે જો આ રીબો છે આપણે આ રીબો તમને બતાવી રહ્યા છે તો રીબો આપણે લાલ કલરથી અંકિત કરી દઈએ તો આ જો આ રીબો છે આ રીબો જોમ્સ આ બધા રીબો છે જે નાના પરપોટા જેવા તમને જોવા મળે છે અહીંયા આગળ હું એને અંકિત કરી રહ્યો છું તમે જોઈ શકો છો તો ઘણા બધા રીબો પણ એની અંદર જોવા મળતા હોય છે અહીંયા જુઓ જે જગ્યાએ મેં લાલ કલરનું શેડિંગ કર્યું છે ત્યાં ટપકા પરપોટા જેવા જોવા મળે એ બધા જ એ શું છે રીબો છે તો એનો મતલબ હરિતખંડની અંદર રીબોજોમ્પ્સ સામની અંગિકા પણ જોવા મળતી હોય છે ખ્યાલ આવી ગયો મિત્રો તો આ રીતે હરિતકરની રચના છે હવે અહીંયા આગળ આપણે સમજવાનું એ છે કે આમાં રંજક દ્રવ્ય તંત્ર હોય છે તો આનું કાર્ય શું છે તો આ જે રંજક દ્રવ્યો છે એ રંજક દ્રવ્યોનું કાર્ય એ તમારે ખાસ યાદ રાખવાનું છે તો જે રંજક દ્રવ્યો છે એ રંજક દ્રવ્યનું કાર્ય એ આપણને ખબર હોવી જોઈએ તો દિવસ દરમિયાન પ્રકાશ શક્તિનું શોષણ કરવાનું શક્તિનું શોષણ કરવું એ એમનું મુખ્ય કાર્ય છે પ્રકાશ પ્રકાશશક્તિનું શોષણ અને શોષણ કર્યા પછી એ પ્રકાશ શક્તિમાંથી રાસાયણિક શક્તિ એટલે કે એટીપી ઉત્પાદન કરવું તો પ્રકાશ પ્રકાશક્તિનું શોષણ કરી તેનું એટીપીના અણુમાં એટીપી અણુમાં રાસાયણિક ઉર્જા સ્વરૂપે સંગ્રહ કરવો રાસાયણિક ઉર્જા સ્વરૂપે સંગ્રહ કરવો તો આ મેઈન કામ એ આ હરિત હોય છે તો આ જે થાઇલેકોઇડ છે એમાં રંજક દ્રવ્યો છે એ આ કામ કરે છે પ્રકાશક્તિનું શોષણ કરી તેનું એટીપીના અણુમાં સંગ્રહ કરે છે એ દિવસ દરમિયાન જ્યારે પ્રકાશ પ્રાપ્તિ હોય પ્રકાશની હાજરી હોય ત્યારે બધી જ પ્રક્રિયા ગ્રેનામાં થતી હોય છે અને રાત્રી દરમિયાન પ્રકાશની ગેરહાજરીમાં થતી પ્રક્રિયાઓ એ શ્રોમામાં થતી જોવા મળે છે તો આ આપણે મેઇન મુદ્દા આના આપણે રચનાકીય સમજવાના છે અગાઉ પણ આપણે ચેપ્ટરમાં હરિતકંણની રચના ડીપમાં સમજાયેલી છે તો અહીંયા આપણે જોઈએ તો હરિતકંણની અંદર પટલમય તંત્રવાળું ગ્રેના છે અને એ ગ્રેનાને જોડતાં આંતરગ્રેનમ પટલો અને આધારક એટલે કે તેનું પ્રવાહી ભરેલું સ્ટ્રોમા ફ્લુઇડ સ્ટ્રોમા પણ કહેવાય હરિતકણ જે છે એની અંદર કાર્ય વિભાજન પણ જોવા મળે છે જેમ કે પટલમય તંત્ર એટલે ખાલી પટલમય તંત્ર નહીં ઓ ગ્રેના સાથેનું પટલમય તંત્ર જે પ્રકાશ ઉર્જાને ગ્રહણ કરે છે અને એટીપી તેમજ એનએડી પી સંશ્લેષણ કરવાનું મહત્ત્વનું કાર્ય કરે છે તો દિવસ દરમિયાન થતી પ્રક્રિયા એ અહીંયા જ થાય છે એટલે દિવસ દરમિયાન એટીપી અને એનએડી પી એચ ટુનું નિર્માણ થતું હોય છે રાત્રિ દરમિયાન ચાલતી પ્રક્રિયાની આપણે વાત કરીએ તો અંધકાર હોય ત્યારે મતલબ કે પ્રકાશની ગેરહાજરીમાં પ્રકાશની ગેરહાજરી હોય ત્યારે મિત્રો આધારક જે છે એના ઉત્સેચકો સીઓ જે છે એ સીઓ ટુનું પાણી સાથે જોડાણ કરી અને શર્કરાનું નિર્માણ કરે છે તો જે ગ્લુકોઝ છે ગ્લુકોઝ એટલે શર્કરા બરાબર અહીં શર્કરાને આપણે ગ્લુકોઝ સમજવાની છે તો જે ગ્લુકોઝ બને છે એ ક્યારે બને છે રાત્રી દરમિયાન અંધારામાં બને છે ખ્યાલ આવ્યો તો આધારકમાં ચાલતી પ્રક્રિયા જેને અહીંયા લખ્યું છે બીજી પ્રક્રિયા બીજી પ્રક્રિયા એટલે અંધારામાં ચાલતી પ્રક્રિયા અને પ્રથમ પ્રક્રિયા એટલે પ્રકાશની હાજરીમાં ચાલતી પ્રક્રિયા ખ્યાલ આવ્યો પ્રકાશની હાજરીમાં ચાલતી પ્રક્રિયા એ પ્રકાશ પ્રક્રિયા કહેવાય અને બીજી પ્રક્રિયા એ શબ્દ લખ્યો છે એટલે આધારકમાં ચાલતી પ્રક્રિયાની વાત છે તો એ પ્રકાશ પર આધારિત નથી પ્રકાશની પ્રક્રિયાની નીપજ પર આધાર રાખે છે એટલે દિવસે જે એટીપી અને એનએડીપી ટુ બનેલા છે એનો જ ઉપયોગ રાત્રે થતો હોય એટલે આ બીજા તબક્કાની પ્રક્રિયાને અંધકાર પ્રક્રિયા થાય કહેવામાં આવે છે એનો અર્થ એવો નથી બરાબર કે અંધકારમાં થાય પણ પ્રકાશ ગેરહાજર હોય ત્યારે આ પ્રક્રિયાઓ થતી જોવા મળે છે તો અહીંયા આગળ આપણને આ મેઇન વસ્તુ છે આટલી એ ખબર પડવી જોઈએ મિત્રો ખ્યાલ આવી ગયો છે તમને ઓકે તો આગળ આપણે બીજા પ્રશ્નની ચર્ચા કરીએ પ્રકાશ સંશ્લેષણમાં રંજક દ્રવ્યો કયા ભાગ લે છે તો અહીંયા આગળ આપણે આગળ અગાઉ રચનામાં પણ જોઈ લીધું કે વનસ્પતિના પર્ણો હોય એના રંજક દ્રવ્યોનું આ એક ટેકનિક છે પ્રેક્ટિકલમાં આવે છે પેપર ક્રોમેટોગ્રાફી ટેકનિક કહેવાય એના દ્વારા અલગીકરણ કરીએ તો આપણને એના ચાર ઘટકો સ્પષ્ટ જોવા મળે છે ક્રોમેટોગ્રાફિક ટેકનિકની અંદર આપણને આ ચાર રંજક દ્રવ્યો જુદા પડેલા જોવા મળે એમાં ક્લોરોફિલ એનો રંગ કેવો હોય બીનો કેવો હોય જેન્થોફિલ અને કેરોટીનો તો ક્લોરોફિલ એ જે છે એ વાદળી પડતો લીલો રંગ એટલે ડાર્ક ગ્રીન કલર મોરપિંચ જેવો કલર પણ કહી શકો તમે કયો કલર કહેવાય મોરપીંચ કલર ચળકતો ક્લોરોફિલ બી એ પીળાશ પડતો લીલો એટલે પોપટી જેવો કહી શકાય પોપટી રંગ તમને ખ્યાલ હશે ત્યાર પછી જેન્થોફીલ એ પીળો જ રંગ ધરાવે છે અને કેરોટીનોઇડ્સ એ નારંગી કેસરી રંગના હોય છે તો અહીંયા આગળ તમારે આ બેના રંગમાં ગોટાળો થઈ શકે એટલે અહીંયા આગળ મેં એક સ્લોગન પણ તમને આપ્યું છે કે ના કે ના પી જે કે ના પી જે કેરોટીનોઇડ્સ એ નારંગી રંગના હોય છે અને ઝેન્થોફિલ એ પીળા રંગના હોય છે તો આ પ્રમાણે આ રંગો તમારે ખાસ યાદ રાખવાના રંગોનું યાદ રાખવું એના વિશે તમને કંઈક પૂછી શકે છે હવે અહીંયા પ્રકાશ સંશ્લેષણમાં રંજક દ્રવ્યોનું શું કામ છે આ જે ચાર રંજક દ્રવ્યો છે એનું શું ભૂમિકા અને શું મહત્ત્વ છે એના વિશે પણ આપણને ખ્યાલ આવવો જોઈએ તમારા પાઠ્યપુસ્તકની અંદર તમે જોશો તો આ રીતે ગ્રાફ બતાવેલા છે એની અંદર જુદા જુદા રંગ માર્ક કર્યા હશે પણ અહીંયા આગળ આકૃતિમાં ઓનલી બ્લેક એન્ડ વ્હાઇટ દેખાય છે તો રંજક દ્રવ્યોનું કાર્ય શું છે મિત્રો એ ખાસ સમજવાનું છે તો રંજક દ્રવ્યો એ મુખ્યત્વે કામ કરે છે પ્રકાશનું શોષણ પણ જુદા જુદા રંજક એ ચોક્કસ તરંગ લંબાઈનું શોષણ કરવાની ક્ષમતા ધરાવે છે અને આ સૌથી વધારે પ્રભાવી વનસ્પતિ રંજક દ્રવ્ય કહ્યું તો ક્લોરોફિલે તો કોઈપણ વનસ્પતિ હોય એ વનસ્પતિનું મુખ્ય પ્રકાશનું શોષણ કરનારું દ્રવ્ય જો કોઈ હોય તો ક્લોરોફિલ એ છે જે મુખ્ય રંજક દ્રવ્ય તરીકે ઓળખાય છે મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર પણ કહેવાય કારણ કે પ્રકાશ શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર કરવા માટેની જે ક્ષમતા છે આ ક્લોરોફિલ એ પાસે વધારે છે હવે તમે જાણો છો એ પ્રમાણે કે દ્રશ્ય પ્રકાશનું જે વર્ણપટ હોય તો એની અંદર સાત રંગોનું મિશ્રણ હોય સાત રંગ જુદી જુદી તરંગ લંબાઈવાળા હોય છે જા ની વા લી પી નારા આપણે જાણીએ છીએ આ બધા રંગોની તરંગ લંબાઈ જુદી જુદી હોય છે આ ગ્રાફને કંઈ યાદ રાખવાની જરૂર નથી એટલે આપણે એના વિશે બહુ સમજવાનું નથી પણ એટલું યાદ રાખવાનું છે કે કયા રંગનો પ્રકાશ વધારેને વધારે વનસ્પતિને ઉપયોગમાં આવતો હોય છે તો અહીંયા ગ્રાફની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આ વિસ્તાર એવો છે જેની તરંગ લંબાઈ મોટી છે અને આ વિસ્તાર એવો છે જે બરાબર તો પ્રકાશ સંશ્લેષણનો દર અને મુક્ત થતા ઓક્સિજનના માપનનો ગ્રાફ અહીં દોર્યો છે એમાં રંગક્રમ પ્રદર્શિત કરતો આલેખ છે તો અહીંયા આગળ શરૂઆતમાં જે રંગ છે એ અને અહીંયા જે રંગ છે એ વધારે વધારે શોષાતો હોય છે એનો મતલબ કે શરૂઆતનો રંગ એટલે વાદળી રંગ તો વાદળી રંગ અને છેલ્લો રંગ એટલે લાલ રંગ તો અહીંયા આગળ આપણે જોઈએ તો લાલ રંગની તરંગ લંબાઈ છે અને અહીંયા આગળ વાદળી રંગની તરંગ લંબાઈ તમને જોવા મળે છે તો એમ કહી શકીએ કે લીલી વનસ્પતિ દિવસ દરમિયાન ક્લોરોફિલ એ એ શું કરે છે તો વાદળી અને લાલ રંગની તરંગ લંબાઈનું શોષણ મહત્તમ કરે છે પ્રકાશ સંશ્લેષણનો ઊંચો દર આ બે તરંગ લંબાઈમાં જોવા મળતો હોય છે બરાબર એટલે ક્લોરોફિલ એ પ્રકાશ સંશ્લેષણ સાથે સંકળાયેલું મુખ્ય રંજક દ્રવ્ય છે આવું આપણે આના પરથી કહી શકીએ એ રીતે અહીંયા પણ તમને ગ્રાફ આપેલો છે એના વિશે તમે સમજી શકો છો જુઓ અહીંયા આગળ તમને તરંગ લંબાઈ નેનોમીટરમાં ચારસો પાંચસો છસો ને સાતસો એવું લખેલું છે અને અહીંયા આગળ તમે માર્ક કરશો તો આ તરંગ લંબાઈ એવી છે જો અહીંયા લાલ કલરથી મેં માર્ક કર્યું ત્યાં આગળ પ્રકાશ સંશ્લેષણનો દર મહત્તમ બતાવવામાં આવેલો છે બરાબર અને ચારસોથી નજીક ત્યાં પણ સંશ્લેષણનો દર મહત્તમ બતાવે છે પણ વર્ણપટની અંદર આ વિસ્તાર એવો છે કે જે વધુને વધુ એટીપી ઉત્પાદન કરવામાં મદદ કરે છે અને આ વિસ્તાર એવો છે કે જેની તરંગ લંબાઈ છસો એંસી અને સાતસો જેટલી હોય છે એટલે આગળ આપણે પ્રશ્નમાં ભણીશું કે લીલી વનસ્પતિ એ વધુમાં વધુ કયા પ્રકાશ કયા પ્રકારની તરંગ લંબાઈનું શોષણ કરે તો એ છસો એંસીથી સાતસો નેનોમીટરનું શોષણ કરી અને એ શોષિત ઉર્જાનું એટીપીના ઉત્પાદનમાં ઉપયોગ લેતી હોય છે તો અહીંયા આગળ એ બાબત આપેલી છે કે ક્લોરોફિલ એનો શોષણ વર્ણપટ પ્રકાશ પ્રકાશન સક્રિય વર્ણપટ એકબીજા પર આચ્છાદિત થાય છે આ લેખ એક સાથે દર્શાવે છે કે વર્ણપટના વાદળી અને લાલ વિસ્તારમાં મોટાભાગનું પ્રકાશ સંશ્લેષણ થાય છે નીટ માટે આઈએમપી છે અને થોડું ઘણું પ્રકાશન દ્રશ્ય વર્ણપણના અન્ય તરંગ લંબાઈમાં પણ થાય છે તો મોટા ભાગનું પ્રકાશ સંશ્લેષણ લાલ અને વાદળી રંગમાં થાય એ તમારે યાદ રાખવાનું છે ક્રોલોફિલ એ પ્રકાશનું શોષણ કરનાર મુખ્ય રંજક દ્રવ્ય છે આ પણ નીટ માટે યાદ રાખવાનું છે તેમ છતાં બીજા રંજક દ્રવ્યો છે ક્લોરોફિલ બી છે જેન્થોફિલ છે અને કેરોટીનોઝ છે તો એનું પણ કંઈક મહત્ત્વની ભૂમિકા હશે જ તો બાકીના રંજક દ્રવ્યો છે એ ભેગા મળી અને પ્રકાશ શક્તિને શોષે છે ખરા પણ એ શોષાયેલી પ્રકાશ શક્તિને કોને આપી દે ક્લોરોફિલ એને આપી દે મતલબ કે બાકીના ક્લોરોફિલ બી ઝેન્થોફિલ અને કોરેટ કેરોટિનોઇડ્સ જેવા જે રંજક દ્રવ્યો છે એ મુખ્ય પ્રક્રિયા કેન્દ્રને મદદ કરે છે એટલે મદદ કરનારા ઘટકો છે ચાલો એટલે એને સહાયક રંજક દ્રવ્યો પણ કહેવાય તો અહીં લખ્યું જ છે ક્લોરોફિલ બી જેન્થોફિલ અને કેરોટિનોઇડ્સ એ સહાયક રંજક દ્રવ્યો કહેવામાં આવે છે તેઓ પણ પ્રકાશનું શોષણ કરે છે પણ શોસાયેલી ઉર્જાને કોને આપી દે છે તો શોષાયેલી જે ઉર્જા છે એ શોસાયેલી ઉર્જાને કોને ક્લોરોફિલ એ તરફ સ્થાનાંતરિત કરે છે જો આ વાક્ય પર ભાર આપવાનો બાકીના રંજક દ્રવ્યો એ શોસાયેલી ઉર્જાને ક્લોરોફિલ એ તરફ સ્થાનાંતરિત કરે છે ખ્યાલ આવ્યો તમને શું કામ કરે છે હવે બીજી વાત અહીંયા આગળ આ વધારેની છે આમાં કંઈ બહુ જરૂરી નથી એટલે આ મેટર અલગ જોઈએ આપણે તો તે રંજક દ્રવ્ય માત્ર પ્રકાશ માટે અંદર પ્રવેશ પામતા પ્રકાશની ઉપયોગી તરંગલંબના વિસ્તારને વધારતા નથી ક્લોરોફિલ એનો ફોટો ઓક્સિડેશનથી પણ બચાવે છે એટલે બીજા રંગ રંગો બીજા રંજક દ્રવ્યો જે છે ક્લોરોફિલ બી એન્થોફિલ અને કેરોટીન એ ક્લોરોફિલનું વિઘટન થતું અટકાવે છે ખ્યાલ આવ્યો તો આ પ્રમાણે આપણે સમજી શકીએ કે રંજક દ્રવ્યો જે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પર કેવી રીતે અસર કરતા હોય છે ખ્યાલ આવ્યો મિત્રો હવે પ્રક્રિયા કેન્દ્ર કોને કહેવાય એ આપણે મુદ્દો એક અહીંયા આગળ સમજવાનો છે એને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સાથે સંકળાયેલા જે ઘટકો છે એને પ્રક્રિયા કેન્દ્ર કહેવામાં આવે છે તો પ્રક્રિયા કેન્દ્ર જે છે જ્યાં આગળ પ્રકાશ શક્તિનું શોષણ વિભાજન શોષણ થાય છે અને એટીપી ઉત્પાદન થાય તે તે ઉપરાંત આ જ શક્તિનો ઉપયોગ કરી પાણીનું વિયોજન પણ થાય અને પાણીમાં રહેલા હાઇડ્રોજન ઓક્સિજનને છૂટા પાડવામાં આવે ને ઓક્સિજનને મુક્ત પણ કરવામાં આવે છે તો પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા દિવસ દરમિયાન થાય એ પ્રક્રિયામાં પ્રક્રિયા કેન્દ્ર તરીકે ક્લોરોફિલ એના અણુઓ જે હોય છે દ્રવ્ય તંત્ર કહેવાય તો એ ત્રણ કાર્યો કરે છે પ્રકાશ શક્તિનું શોષણ પાણીનું વિયોજન અને ઓક્સિજનનો ઉદ્ભવ ઉચ્ચ ઉર્જા મૂલ્ય ધરાવતા મધ્યસ્થીઓ જેવા કે એટીપી અને એનએડીપી ના નિર્માણનો સમાવેશ પણ થાય છે એટલે કે પ્રકાશ પ્રક્રિયામાં ચાર ક્રિયાઓ તમને જોવા મળે આઈ યાદ રાખવાનું કે દિવસ દરમિયાન કઈ ચાર પ્રક્રિયાઓ થાય તો એક તો પ્રકાશ શક્તિનું શોષણ થાય તેની મદદથી પાણીનું વિઘટન થાય ઓક્સિજન મુક્ત થાય અને સાથે સાથે એટીપી અને એનએડીપી એચ ટુનું નિર્માણ થાય તો આ ચાર કાર્યો માટે પ્રકાશ રાસાયણિક પ્રક્રિયા કરવા માટે અનેક સંકુલો સંકળાયેલા હોય છે અહીંયા રંજક દ્રવ્યો તંત્ર રંજકદ્રવ્યો સ્પષ્ટ અલગ લાઇટ હાર્વેસ્ટિંગ કોલ્પ કોમ્પ્લેક્સ એલ એચ આનું પૂરું નામ એલ એચ એમ પણ કહેવામાં આવે છે લાઇટ હાર્વેસ્ટિંગ કોમ્પ્લેક્ષ બરાબર દિવસ દરમિયાન આ એલ એચ જે છે એ એલએસસી આ ચાર કાર્યો કરે છે હવે એલ એસ સી એ શેની બનેલી છે તો એલએસસી જે છે એ રંજક દ્રવ્ય તંત્ર એક અને રંજક દ્રવ્ય તંત્ર બે એનું બનેલું છે રંજક દ્રવ્ય તંત્ર એકનું શોર્ટ ફોર્મ પીએસ વન રંજક દ્રવ્ય તંત્ર બેનું શોર્ટ ફોર્મ પીએસ ટુ અને આ ભાઈ ભેગા મળે એટલે સંગઠિત થાય ત્યારે એલ બનતો હોય છે એટલે કે જેને આપણે પ્રક્રિયા કેન્દ્ર તરીકે પણ ઓળખી શકીએ છીએ ખ્યાલ આવ્યો પ્રક્રિયા કેન્દ્ર તરીકે પણ ઓળખ એલએસસીને દિવસ દરમિયાન ચાલતી પ્રક્રિયાઓના કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે પછી અહીંયા આગળ બીજી વાત આપેલી છે કે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન કાર્યની ક્રમિકતાને આધારે નહીં પણ નામ સંશોધનના ક્રમને આધારે આપેલ છે એલએચસી પ્રોટીનથી અનુબંધિત હજારો રંજક દ્રવ્ય તંત્રના અણુથી બનેલો છે તો એલએચસી એ શું છે તો પ્રોટીનથી બંધાયેલા હજારો દ્રવ્યના અણુ એટલે કે ક્લોરોફિલ અને ક્લોરોફિલ બી ક્લોરોફિલ એ જેન્થોફિલ કેરોટીન અને પ્રોટીન બધું ભેગું મળીને અહીંયા આગળ આપણને એલએચસી બનાવતું હોય એવું જોવા મળતું હોય છે ખ્યાલ આવ્યો એ તો એલએચસી પર નોંધ લખો એવું પૂછે તો પણ તમારે આ જ મુદ્દો સમજાવવાનો છે હવે એલએચસીની રચના આકૃતિ દોરીને સમજાવો હવે આકૃતિ દોરીને સમજાવવાનો પ્રશ્ન છે ત્યાં સુધી પૂછવાનો નથી આપણે તો આકૃતિની કંઈ જરૂર નથી આપણે એલએચસી શું છે આગળ સમજી ગયા એ પ્રમાણે તો ની જો આપણે આકૃતિ સમજવી હોય તો આકૃતિ આકૃતિની અંદર વિચાર કરીએ તો મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર અહીંયા હું તમને કલર પૂરીને બતાવું બરાબર તો એ આપણે લીલો રંગ પૂરીએ એ મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર છે બરાબર જે ક્લોરોફિલ એના અણુઓ છે આ આ લીલા રંગનો અણુ છે એ ક્લોરોફિલ એનો અણુ છે જે મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર છે બાકીના બધા રંજક દ્રવ્યોને અલગ કલરથી બતાવીએ તો જો આ લાલ કલરનો છે એ રંજક દ્રવ્યના અન્ય અણુઓ છે જે હું એ લાલ કલરથી શેડિંગ કરું છું એટલે કે ક્લોરોફિલ બી છે ઝેન્થોફિલ છે કેરોટીન છે એવા બધા તો એલએચસી જે કોમ્પ્લેક્સ બને છે એમાં પ્રક્રિયા કેન્દ્રનો એક જ અણુ મુખ્ય અણુ છે જે તમને નીચે બતાવ્યો છે જે ક્લોરોફિલ એનો અણુ હોય છે કયો અણુ હોય છે તો આ મુખ્ય પ્રક્રિયા કેન્દ્રનો અણુ એ ક્લોરોફિલ એનો અણુ હોય છે ખ્યાલ આવ્યો તો ક્લોરોફિલ એનો અણુ એ મુખ્ય પ્રક્રિયા કેન્દ્ર બનાવે છે તો અહીં લખ્યું છે કે પ્રત્યેક ફોટોસિસ્ટમમાં બધા જ રંજક દ્રવ્યો હોય ક્લોરોફિલ એનો એક જ અણુ હોય છે ખાસ યાદ રાખવાનું જે પ્રકાશગ્રાહી સંકુલ નું નિર્માણ કરે જેને એન્ટેની કે એન્ટેના પણ કહેવાય છે આ રંજક દ્રવ્યો તરંગ લંબાઈનું શોષણ કરી પ્રકાશ સંશ્લેષણને વધારે કાર્યક્ષમ બનાવવામાં મદદરૂપ થાય છે ક્લોરોફિલ એના એકાકી અણુ પ્રક્રિયા કેન્દ્ર બનાવે છે અને આ જે ક્લોરોફિલ એનો અણુ છે એ હંમેશા પ્રકાશ ઉર્જાને પ્રાપ્ત કરે અહીંયા લખ્યું છે તમે જોઈ શકો છો આ ફોટોન લખ્યું છે ફોટોન એટલે પ્રકાશ શક્તિ એ પ્રકાશ શક્તિ જ્યારે રંજક દ્રવ્ય કણના અણુઓ પર પડે ત્યારે એનું શોષણ થાય અને શોષણ થયા પછી એ ક્રમશઃ ક્લોરોફિલ એને મોકલી દેવામાં આવે આ ક્લોરોફિલ એના અણુઓ જે છે એ બે પ્રકારના દ્રવ્ય તંત્ર સમૂહ છે પીએસ વન અને પીએસ ટુ જેમ કે પીએસ વન હોય તો પીએસ વનમાં રહેલો ક્લોરોફિલ એનો અણુ એ સાતસો નેનોમીટર તરંગ લંબાઈથી ઉત્તેજિત થાય છે અને પોતે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન મુક્ત કરે છે ઉર્જાવાળો આ ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રોન ગ્રાહક પ્રાથમિક ગ્રાહક એટલે પ્રાથમિક ઇલેક્ટ્રોન ગ્રાહક દ્વારા સ્વીકારવામાં આવે જો આ ક્લોરોફિલ એનો અણુ પીએસ વનનો હોય તો એ સાતસો નેનોમીટર તરંગ લંબાઈથી ઉત્તેજિત થાય છે પણ માની લો કે આ ક્લોરોફિલ એનો અણુ પીએસ ટુનો હોય શેનો હોય પીએસ ટુનો તો પીએસ ટુનો જો ક્લોરોફિલ એનો અણુ હોય તો એ છસો એંસી નેનોમીટર તરંગ લંબાઈથી ઉત્તેજિત થાય અને એ ઇલેક્ટ્રોનને પ્ર પ્રાથમિક રાગ તરફ મોકલે છે એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે કે પીએસ ટુનો પ્રક્રિયા કેન્દ્રનો ક્લોરોફિલ એ એ છસો એંસીથી ઉત્તેજિત થાય છે અને પીએસ વન જે છે એ પીએસ વનનો પ્રક્રિયા કેન્દ્રનો ક્લોરોફિલ એ સાતસોથી ઉત્તેજિત થાય છે તો આ પ્રમાણે આપણે યાદ રાખવાનું છે આને આપણે કહીશું LHC તો આકૃતિ કઈ એટલી અઘરીય નથી ઇમ્પોર્ટન્ટ પણ નથી પણ આ બે વાક્યો જે છે મેઇન ઇમ્પોર્ટન્ટ છે આવતા પિરિયડમાં આપણે આ પ્રક્રિયા કેન્દ્ર જે છે ક્લોરોફિલ એ એમાં પીએસ વન અને પીએસ ટુ કઈ રીતે સંકળાતા હોય છે અને એની શું કામગીરી છે અને એના ઉપયોગથી કઈ રીતે એટીપી ઉત્પાદન થાય છે એની ચર્ચા આપણે ઊંડાણમાં કરીશું તો આવતા પીરિયડમાં મળીએ ત્યાં સુધી સર્વે વિદ્યાર્થી મિત્રો આજે જે કંઈ ચલાવ્યું એમાં આપણે ધ્યાન રાખીને શું સમજવાનું છે તો ક્લોરોફિ સૌથી પહેલાં હરિતકણની રચના અગત્યની છે અને એના ભાગોમાં કયું કાર્ય ક્યાં થાય છે એ આપણે યાદ રાખવાનું છે એ ઉપરાંત એલ એચ સી એના સંકુલની અંદર રહેલા દ્રવ્ય તંત્ર એને પણ યાદ રાખવાનું છે તો વધુમાં આવતા પિરિયડમાં મળીશું તો ત્યાં સુધી સર્વે મિત્રો ખૂબ જ સારી રીતે તૈયારી કરજો આ પાઠ ખૂબ આઈએમપી અને મજા આવે એવો છે તો ધ્યાન રાખીને અભ્યાસ કરીશું તો આવતા પિરિયડમાં મળીએ ત્યાં સુધી સર્વે મિત્રોને જય હિન્દ જય સ્વામિનારાયણ